નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ફ્રી એજ્યુકેશન ચેનલ. ધોરણ 10ના બોર્ડના પરીક્ષાની અંદર ઇંગ્લિશ વિષયમાં જે સેક્શન એમાં 11મો જે પ્રશ્ન પૂછાય છે, શોર્ટ નોટ, એની આપણે આજે ચર્ચા કરવાની છે. યુનિટ નંબર 9, ટ્યુન અપ ઓર ટીન્સ, એની આપણે જે શોર્ટ નોટ છે, પ્રોફેસર મેગીઝ વ્યૂઝ ઓન શેરિંગ. શેરિંગ એટલે એકબીજા સાથે પોતાના વિચારોને શેર કરવા, વિચારોનું આદાન પ્રદાન કરવું. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે, પોતાના મિત્રો સાથે વિચારોનું આદાન પ્રદાન કરી શકતા નથી. તો અહીંયા પ્રોફેસર મેકીએ પોતાના વિચારો રજૂ કરેલા છે, એની આપણે ચર્ચા કરવાની છે. જોઈએ, તમને શોર્ટ નોટના પોઈન્ટની નીચે કેટલાક ક્વેશ્ચન આપેલા હોય છે. એમાં પહેલો જે પ્રશ્ન છે, જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મિસિસ સુહાની મહેતાસ ડોટર? મિસિસ સુહાની મહેતાની જે દીકરી છે એનો પ્રશ્ન શું છે, એની શું સમસ્યા છે? વોટ ડઝ સી અવોઇડ એટ હોમ? અવોઇડ એટલે ટાળવું, એ શું, કઈ બાબતોને તે ટાળે છે ઘરે? ફોર વોટ આર ધ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ? વિદ્યાર્થીઓ એટલે કે બાળકો અને માતા પિતા એ શાના માટે જવાબદાર અથવા જવાબદાર હોવા જોઈએ? વોટ ડઝ પ્રોફેસર મેકી બિલીવ અબાઉટ શેરિંગ? પ્રોફેસર મેકી એ શેરિંગ વિશે શું માને છે? વોટ મસ્ટ ધ પેરેન્ટ્સ રિમેમ્બર અબાઉટ શેરિંગ? શેરિંગ વિશે માતા પિતાએ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? વોટ ડિસ્કરેજ ચિલ્ડ્રન? બાળકોને કઈ બાબત ડિસ્કરેજ કરે છે એટલે કે હતોત્સાહ કરે છે? ફર્સ્ટ પોઈન્ટ, હવે આ પ્રશ્નના આધારે આપણે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. જે ફર્સ્ટ પોઈન્ટ આપણને આપેલો છે, મિસિસ સુવાની મહેતાસ ડોટર ડઝ નોટ શેર એનીથિંગ અબાઉટ સ્કૂલ એન્ડ સ્ટડીઝ વિથ હર પેરેન્ટ્સ. મિસિસ સુવાની મહેતાની જે ડોટર છે, દીકરી છે, એનીથિંગ એટલે કંઈ પણ, શેર એટલે આદાન પ્રદાન કરવું, સ્કૂલ એટલે શાળા વિશેની, સ્ટડીઝ અભ્યાસ, પોતાની શાળા અને પોતાના અભ્યાસ વિશે પોતાના માતા પિતા સાથે કોઈ પણ બાબત એ શેર કરતી નથી. આ એનો પ્રોબ્લેમ છે. હવે એના પ્રોબ્લેમના આધારે અહીંયા એ પોતાના વિચારો રજૂ કરે છે પ્રોફેસર મેકી. શું કરવું જોઈએ ફોર ધીસ, એની વાત જોઈએ. સી અવોઇડ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. અવોઇડ એટલે ટાળવું, ડિસ્કસિંગ એટલે ચર્ચા કરવી. શાળાની ચર્ચા કરવી ઘરે કરતી નથી, તે એની વાત કરેલી છે કે ઘરે શાળાની ચર્ચા કરવાનું તે વારંવાર ટાળે છે. અકોર્ડિંગ ટુ પ્રોફેસર મેગી, ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. શેરિંગ ઇઝ મિસિંગ એટલે કે બાળકો અને માતા પિતા વચ્ચે કોઈ પણ પ્રકારનો વિચાર વિનિમય થતો ન હોય તો એના માટે કોણ રિસ્પોન્સિબલ છે? માતા પિતા અને બાળક બંને રિસ્પોન્સિબલ છે. પ્રોફેસર મેકીના આ વિચારો છે. શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ એ ફેમિલી ટુગેધર. શેરિંગ એટલે વિચારો, વાતચીતનું આદાન પ્રદાન. ગ્લુ એટલે ગુંદર, એ બાઇન્ડ એટલે બાંધે છે, જોડી રાખે છે. ફેમિલી એટલે કુટુંબને એ ગુંદરની જેમ જોડી રાખે છે. જનરલી ટીનેજર્સ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લીવ્સ. સામાન્ય રીતે, જનરલી મીન્સ સામાન્ય રીતે, ટીનેજર્સ એટલે કે તરુણો, ફાઇન્ડ એટલે કે શોધે છે, ઇટ અનકમ્ફર્ટેબલ. અનકમ્ફર્ટેબલ એટલે સંકોચ અનુભવો, અસાધારણ બાબત. શેર એટલે વિચારોનું આદાન પ્રદાન કરવું. ઓલ ધ ડિટેલ્સ, બધી જ બાબતો, પોતાના જે જીવન છે એને સંબંધિત બધી બાબતો તરુણ લોકો, તરુણ વિદ્યાર્થીઓ, બાળકો માતા પિતા સાથે એ શેર કરતા નથી. સો પેરેન્ટ્સ મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ ધેર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. સો એટલે તેથી, કન્સિડર એટલે માનવું જોઈએ, ધ્યાનમાં રાખવું જોઈએ. ડિસાઇડ એટલે નિર્ણય કરવો. રિસ્પોન્સ એટલે પ્રત્યુત્તર, પોતાનો પ્રતિભાવ. પોતાનો પ્રતિભાવ કેવી રીતે આપવો જોઈએ એ માતા પિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. રિસ્પોન્સ એટલે રિપ્લાય, પ્રીચિંગ એટલે ભાષણ આપવું, ઉપદેશ આપવો. ડિસ્કરેજ એટલે કે પોતાના બાળકને નિરુત્સાહ કરવો. બાળકોને જે માતા પિતા નકારાત્મક પ્રતિભાવ આપે છે અને આખો દિવસ ભાષણ ઉપદેશ આપતા હોય એ બાળકોને નિરુત્સાહ કરે છે. ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ. ઇન્ટેન્શન એટલે હેતુ, એઇમ, ઇન્ટેન્સ
ઓબ્જેક્ટિવ બાળકોએ પોતાના માતા પિતાનો હેતુ પણ સમજવો જોઈએ કે તેઓ શું કહેવા માગે છે. તો અહીંયા આ બાબતોની વાત કરવામાં આવેલી છે. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. કોઈ પણ બાબત જો પોતાના માતા પિતા સાથે શેર ન કરો તેમાં સિરિયસ પ્રોબ્લેમ થતા હોય છે, ગંભીર પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. તો આ હતા પ્રોફેસર મેકીના શેરિંગ વિશેના વિચારો.